બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પાટણ જિલ્લાની 152 ગામ પંચાયતની ચૂંટણીઓમાં સરપંચ પદ માટે 463 ઉમેદવારો ચૂંટણી લડશે. આગામી તારીખ 19 ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે પાટણ જિલ્લાની 202 ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રીતસિંહ ગુલાટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કાયદો અને વ્યવસ્થા તથા અધિક નિવાસી કલેક્ટર દ્વારા ચૂંટણીની તૈયારીઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીએ જણાવ્યું કે આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જિલ્લાના કુલ 470 મતદાર મથકો પર આશરે 3.38 લાખ મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે, જેના માટે 66 ચૂંટણી અધિકારી, 66 મદદનીશ ચૂંટણી અધિકારી, 520 પ્રિસાઇડિંગ ઓફિસર તથા 1704 પોલિંગ ઓફિસર્સને ફરજ સોંપવામાં આવી છે. હાલમાં આ તમામની તાલીમ ઉપરાંત બેલેટ પેપર પ્રિન્ટિંગ અને મતદાન પેટીની વ્યવસ્થા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારો તથા મતદારોને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અપીલ કરી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરતાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે જિલ્લાને કુલ 53 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જે તમામમાં સેક્ટર મોબાઈલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરવાનેદારો પાસેથી હથિયાર જમા લેવા અને ચેકપોસ્ટ ઊભી કરી વાહન ચેકિંગ સહિતના અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. સાથે સાથે સંવેદનશીલ, અતિસંવેદનશીલ અને સામાન્ય બૂથ આઈડેન્ટિફાય કરી જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ માટે 550 પોલીસ જવાનો, 600 જેટલા હોમગાર્ડ્સ તથા સુપરવિઝન માટે નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેક્ટર્સ તથા સબ ઇન્સ્પેક્ટર્સને ફરજ સોંપવામાં આવશે. આમ પોલીસ અધિક્ષક કક્ષાએથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર ડીબી ટાંકે ગ્રામ પંચાયત ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ કરતાં જણાવ્યું કે ગત તારીખ 29 નવેમ્બરના જાહેરનામા મુજબ જિલ્લામાં કુલ 202 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજવા પાત્ર હતી, જેમાં 184 સરપંચ તથા 1509 વોર્ડનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં ઉમેદવારીના ફોર્મ અને તેની સ્ક્રુટિની સહિતના તબક્કાવાર પ્રક્રિયા બાદ 184 પૈકી 22 સરપંચ સમરસ, 7 સરપંચ આંશિક બિનહરીફ તથા 3 બેઠકો ફોર્મ ન ભરાવાના કારણે ખાલી રહેવા પામ્યા છે. આમ કુલ 152 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં સરપંચ પદ માટે 463 ઉમેદવારો ચૂંટણી લડશે. વધુમાં અધિક નિવાસી કલેક્ટરે જણાવ્યું કે વોર્ડમાં ગ્રામ પંચાયતના સભ્યપદ માટે 1509 બેઠકો પૈકી 1026 બિનહરીફ તથા 61 બેઠકો વિવિધ કારણોસર ખાલી રહેશે, માટે કુલ 122 વોર્ડમાં સભ્યપદ માટે 968 ઉમેદવારો ચૂંટણી લડશે. ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 49 રૂટ પર ઝોનલ ઓફિસર તથા આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણીઓ સંપન્ન થાય તે માટે ઝોનલ ઓફિસર્સને ચૂંટણીના આગળના દિવસથી 2 દિવસ સુધી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના અધિકાર પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રીતસિંહ ગુલાટી, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર ડીબી ટાંગ દ્વારા પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા હતા. ભરત લીંબાચિયા, ZSTV, સિદ્ધપુર. 19 ડિસેમ્બરે પાટણ જિલ્લામાં 177 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં લગભગ 3,38,000 જેટલા મતદારો ભાગ લેશે. 417 મતદાન મથક ઉપર આ ચૂંટણી યોજાનાર છે. એના આયોજન માટે 66 ચૂંટણી અફસર, 66 સહાયક ચૂંટણી અફસર, 520 જેટલા પ્રિઝાઇડિંગ ઓફિસર અને 1704 પોલિંગ ઓફિસરની નિમણૂક થઈ છે. એની અત્યારે ટ્રેનિંગ ચાલી રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવી રહે એના માટે સંવેદનશીલ, અતિસંવેદનશીલ. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ.
તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 286 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 51